मंगलम विद्यालय में अभ्यास करता विद्यार्थी 99.53% साथ A1 ग्रेड प्राप्त कर शाला नाम रोशन कर गत मार्च एप्रिल महीना में लेवामां आवेली धोरण 10 की परीक्षा परिणाम आज बोर्ड की सत्तावार वेबसाइट पर जाहिर करवामां आव्युं छे। धोरण 10 की परीक्षा मार्च एप्रिल महीना में लेवामां आवी हती जेमां गुजरात में सौथी वधु सूरतना 1279 विद्यार्थीओए A1 ग्रेड मेळव्यो छे, जेना पगले स्कूलों खाते पहोंचेला विद्यार्थीओ खुशीथी झूमी उठ्या हता। वराछा मारुति चौक विस्तार में मंगलम विद्यालय में अभ्यास करता विद्यार्थी जानी अभय कुमार रमेश भाई बोर्ड परिणाम में 99.53% साथ A1 ग्रेड प्राप्त कर शाळानुं नाम रोशन कर्युं हतुं। गुजरात बोर्ड धोरण 10 नुं परिणाम आज रोज जाहिर करवामां आव्युं छे, त्यारे कई खुशी ने कई गमनो माहौल जोवा मळी रह्यो छे। सूरत शहर में फरी शिक्षण क्षेत्र पोतानो डंको वगाड्यो होय तेवा दृश्यो सूरत शहर अंदर सर्जाया छे। त्यारे आपने लंबेहनुमान रोड खाते आवेल जे मंगलम विद्यालय छे त्यां आव्या छे, त्यांना संचालक आपनी साथे उपस्थित छे, आपने एमनी साथे वातचीत करशुं। जी साहेब, आज रोज 10मा धोरणनुं रिजल्ट आव्युं छे, शुं कहेशो, केवुं लागी रह्युं छे अने केवा प्रकारनું रिजल્ટ આવ્યું છે? બહુ સારા આજે રિઝલ્ટ આવ્યું મંગલમ વિદ્યાલય અમારી શાળામાં। એક વિદ્યાર્થી જાનીએ ભાઈ A1 ગ્રેડ પ્રાપ્ત થયેલો છે, બે વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, જ્યારે 10 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું 90.33% સરસ મજાનું રિઝલ્ટ જાહેર થયેલું છે। બાળકોની ઉત્સાહ, વાલીઓનો સાથ સહકાર અને પૂરા મંગલમ પરિવારના શિક્ષકો દ્વારા સરસ મજાનું રિઝલ્ટ આપેલું છે બાળકોને અને શાળાઓને, અને ફ્યુચરમાં પણ આવું રિઝલ્ટ આપશે એવી અમે ખાતરી આપીએ છીએ બાળકોની મહેનત પાછળ અમારો સ્ટાફ, પરિવાર, સ્કૂલ, દરેક વિદ્યાર્થીઓ માટે। સુરત શહેરમાં 64% રિઝલ્ટ આવ્યું છે, તેનાથી સંતુષ્ટ કહેવાય કે આના પાછળ હજુ મહેનત કરવી જોઈએ? આના પાછળ હજી વારંવાર મહેનત, કોરોના જેવા આ પરિસ્થિતિને સામનો કરીને બાળકોએ આજે સરસ મજાનું રિઝલ્ટ જાહેર કરેલું છે। થોડુંક રિઝલ્ટ ઓછું છે 64%, પરંતુ બાળકોની મહેનતને અનુરૂપ આજે રિઝલ્ટ સારું કહેવાય બાળકોના પ્રમાણે। જી સાહેબ, તમારું નામ? મારું નામ જાની અભય રમેશભાઈ છે। જી, તમે સ્કૂલના અંદર મંગલમ વિદ્યાલયના અંદર ટોપ કર્યું છે, કેવું લાગી રહ્યું છે અને શું કહેશો, કેવા પ્રકારની મહેનત કરી હતી તમે? મારી પાછળ તો મારા માતા પિતા અને મંગલમ વિદ્યાલયના શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે, વારંવાર ટેસ્ટ લઈને અમારા પરિણામને સુધારનાર મંગલમ વિદ્યાલયના પ્રિન્સિપલ શ્રી તેજેન્દ્રભાઈ સાવલિયા, અન્ય સ્ટાફ પણ ખૂબ મહેનત કરી હતી। કેવા પ્રકારની તમારી પોતાની મહેનત હતી? દિવસમાં કેટલા કલાક તમારો અભ્યાસ થતો હતો અને તમે કેવા પ્રકારની મહેનત કરીને આ બોર્ડની એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરી છે? 2-3 કલાક રાઇટિંગ અને 3-4 કલાક રીડિંગ। સામાન્ય રીતે વિદ્યાર્થીઓ બોર્ડનું નામ સાંભળે છે ત્યારે તેમને પસંદો છૂટે છે, ત્યારે તમે બોર્ડની એક્ઝામ આપી છે, તમને કેવું લાગ્યું હતું અને તમે એક્ઝામ આપવા ગયા હતા ત્યારે તમારા રિએક્શન કેવા પ્રકારના હતા? અન્ય સ્કૂલોમાં, ગમે તે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પરસેવો છૂટી જાય છે, પરંતુ આ સ્કૂલમાં શિક્ષકો દ્વારા, પ્રિન્સિપલ સાહેબ દ્વારા 3-4 સેમિનાર લેવામાં આવેલા હતા, તેથી અમને કોઈ પણ બોર્ડથી ભય ન લાગે તે માટે ઘણા સેમિનારો યોજવામાં આવેલા હતા। જી સાહેબ, તમારા છોકરાએ સમગ્ર સ્કૂલના અંદર ટોપમાં લાવ્યા છો, શું કહેશો, કેવો પ્રકારની આનંદ થઈ રહી છે તમને? અમને બહુ ખુશીની વાત છે। પહેલાં તો હું મંગલમ તમામ વિદ્યાલયના શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે કીધું છે કે ગુરુ ગોવિંદોનો ખડે કિસી કો લાગ ઉપાય, બલહારી ગુરુદેવ કી આપ દિયો બતાઈ। તો મેન પહેલાં તો શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર, માતા પિતા અમે તો ખૂબ મહેનત કરીએ છીએ, પણ શિક્ષકો, સ્કૂલના જે તમામ શિક્ષકો છે એમાં જે મેન શિક્ષક છે આપણે તેજેન્દ્ર સર, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, તમામ શિક્ષકોનો આભાર માનું છું। અને મારો છોકરો સવારથી સાંજ સુધી ભણતર બપોર સુધી જ હોય છે, પણ આ મંગલમ વિદ્યાલયમાં આખો દિવસ સાંજના બપોર પછી પણ ભણવા બોલાવતા હતા। શિક્ષકો તો બધા એ હોય જ છે એવું નથી, પણ આ મંગલમ વિદ્યાલયના શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ છોકરા પાછળ ખૂબ મહેનત કરી છે। તો મારો તો સમાજને અને તમામ વ્યક્તિને એક જ મેસેજ રહેશે કે છોકરાનું ભણતર LH રોડ અભયનગર સોસાયટીમાં અમે રહી છીએ, ભગીરથબેની સામે LH રોડ ઉપર મંગલમ વિદ્યાલય આવી છે, ત્યાં ભણવાનો આગ્રહ રાખે, કારણ કે તમામ શિક્ષકોએ ખૂબ બાળકો પાછળ એટલી કાળજી રાખે છે કે કોઈની સીમા નહીં। હું તો એક બ્રાહ્મણ છું, કર્મકાંડ ભણું છું, પણ મને પણ એટલો સપોર્ટ આપ્યો છે, તો તમામ શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય માતાજી। જે આપને મંગલમ વિદ્યાલયના જે વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે, જ્યારે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું ત્યારે મંગલમ વિદ્યાલયનો જે વિદ્યાર્થી છે તે સમગ્ર સ્કૂલ અંદર ટોપ કરીને પરિવાર સાથે શાળાનું નામ પણ રોશન કર્યું હતું। કેમેરા પર્સન રાજેશ ભગત સાથે લલિત શાહ, AB News સુરત।